આજે ફરી ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે. આપણે ગયા લેક્ચરમાં ધોરણ 8 માં જે ન્યાયતંત્ર પાઠ હતો પાઠ 17 એ ન્યાયતંત્રમાં આપણે તાલુકા અદાલત અને જિલ્લા અદાલત વિશે સમજૂતી મેળવી હતી. હવે આપણે એનાથી આગળ વડી અદાલત વિશે જોઈશું. વડી અદાલત દરેક રાજ્યમાં એક વડી અદાલત હોય છે. આપણા ગુજરાત રાજ્યમાં વડી અદાલત અમદાવાદમાં આવેલી છે. આ વડી અદાલતની સ્થાપના ઈસવીસન 1960માં કરવામાં આવી હતી. જે પણ વડી અદાલતો છે એ બધી વડી અદાલતોનો એક ક્ષેત્ર એટલે કે એમનો કાર્યભાર નિશ્ચિત કરવામાં આવ્યો છે એટલે કે નક્કી કરવામાં આવેલો છે. બધી જ વડી અદાલતોનો જે પણ વડી અદાલત હોય તાલુકા અદાલત હોય કે જિલ્લા અદાલત બધી અદાલતોનું મહત્વ એ ન્યાયતંત્રમાં સમાન માનવામાં આવે છે. એમાં કોઈ ઊંચ કે નીચ કે ભેદભાવ હોતો નથી. બધો જ એમનો હોદ્દો અને કાર્યભાર એમનું મહત્વ જે છે એ મહત્વ એ સમાન માનવામાં આવે છે. વડી અદાલતો એ જે તાલુકાની અદાલતો છે એટલે કે જિલ્લા અદાલત અને તાલુકા અદાલત છે એ અને એમની ઉપર વડી અદાલતના ઉપર જે સર્વોપરી અદાલત છે એ સર્વોપરી અદાલત એ બંને વચ્ચે જોડતી એક કડી છે. એટલે કે નીચેની તાલુકાની અદાલતો છે કે ભાઈ તાલુકા અદાલત જિલ્લા અદાલત રાજ્યપાલ સાથે
રાષ્ટ્રપતિ ચર્ચા વિચારણા કરી અને બીજા અન્ય ન્યાયાધીશોની નિમણૂક એ રાષ્ટ્રપતિ કરે છે. આમ આપણી વડી અદાલત એ એક મુખ્ય ન્યાયાધીશ અને બીજા અન્ય ન્યાયાધીશોની બનેલી છે. તો દરેક રાજ્યમાં જે વડી અદાલત છે એના જે ન્યાયાધીશો છે એ ન્યાયાધીશોની સંખ્યા નિશ્ચિત એટલે કે એકસરખી હોતી નથી. બધી જગ્યાએ જે પણ ન્યાયાધીશો રહ્યા એ ન્યાયાધીશોની સંખ્યા એ અલગ અલગ જોવા મળે છે. તો આ રીતે વડી અદાલતની રચના કરવામાં આવે છે. વડી અદાલતમાં જે પણ ન્યાયાધીશ જ્યારે પોતાનો હોદ્દો સંભાળે ત્યારે એ પોતે એ આપણા રાજ્યના જે રાજ્યપાલ હોય એ રાજ્યપાલ સમક્ષ એ પોતે પ્રતિજ્ઞા લે છે કે શપથ ધારણ કરે છે અને જે પણ પ્રતિજ્ઞા પત્ર હોય એના ઉપર સહી કરે છે. એટલે કે જે પણ કાયદા છે એ કાયદાને ધ્યાનમાં રાખીશ અને હું ન્યાય આપીશ. તો જે પણ પ્રતિજ્ઞા પત્ર હોય પહેલાં શપથવિધિ થાય, પ્રતિજ્ઞાપત્ર અને પ્રતિજ્ઞાપત્ર લઈ અને શપથવિધિ થાય અને જે પણ પ્રતિજ્ઞાપત્ર છે એ પ્રતિજ્ઞાપત્ર ઉપર વડી અદાલતના ન્યાયાધીશ એ સહી કરી અને એ કામ કરે છે. વડી અદાલતમાં મોટે ભાગે જે પણ વ્યવહાર રહ્યો એ વડી અદાલતમાં અંગ્રેજી ભાષામાં ચાલે છે. બીજી કોઈ ભાષા ત્યાં ચાલતી નથી. મોટે ભાગે જે પણ વકીલો રહ્યા એ વકીલો અંગ્રેજી ભાષામાં એ વ્યવહાર કરે છે. ત્યાં જે પણ દલીલ હોય કે જે પણ આરોપી હોય એ આરોપી કે ફરિયાદીને એ અદાલતમાં હાજર કરવાના હોતા નથી. જે પણ આરોપી છે કે જે પણ ફરિયાદી છે એ એમના થ્રુ એમને જે પણ વકીલની મેં હોય એ વકીલ જ એ વડી અદાલતમાં એમનો કેસ લડે છે. ત્યાં આરોપીને કે ફરિયાદીને હાજર રાખવામાં આવતા નથી. પણ કદાચ કોઈ કારણસર જો કોઈ ફરિયાદીની કે આરોપીની પૂછપરછ કરવાની હોય તો એ ટાઈમમાં ત્યાં આરોપી કે ફરિયાદીને હાજર કરવામાં આવે છે. ત્યાર પછી એનું ક્ષેત્ર વડી અદાલતના અધિકાર ક્ષેત્રમાં મૂળ અધિકાર ક્ષેત્ર, વિભાગીય અધિકાર ક્ષેત્ર અને વહીવટી અધિકાર ક્ષેત્રનો સમાવેશ થાય છે. આ આપણે જોયું વડી અદાલતની રચના અને કેવી રીતે એ નક્કી થાય એના ન્યાયાધીશો કેવી રીતે બને એના વિશે આપણે જોયું. હવે વડી અદાલત શું શું કાર્ય કરે એના વિશે તમારા પ્રશ્ન પૂછાયો છે પરીક્ષામાં કે વડી અદાલતના કાર્યો જણાવો. મેં બોર્ડ પર બધું લખેલું છે. એકવાર વિડીયો સ્ટોપ કરી અને આ બધી નોંધ તમે તમારા ચોપડામાં રાખજો. હવે વડી અદાલતના સત્તા અને કાર્યો વિશે આપણે જોઈશું. તો વડી અદાલત શું શું કાર્ય કરે? તો વડી અદાલત જે દિવાળી દાખલા